हेलो बच्चा पार्टी। तो नेक्स्ट क्वेश्चन छे, शंट तार नो अवरोध अथवा तो सॉरी शंट तार खाली जगह होवो जोईए, शंट नो माटे जे तार वापरसु ते तार केवो होवो जोईए, शंट तार नो उपयोग कई जगह थाय छे, याद करो बेटा गैल्वेनोमीटर नी बनावट मां। गैल्वेनोमीटर माथी ज्यारे आपणे एमीटर प्रवाह मापक साधन बनाववुं होय त्यारे शंट जरूरी हतो, केम के गैल्वेनोमीटर ना बे नुकसानी हता। एक तो गैल्वेनोमीटर खूब संवेदनशील हतुं एटले बळी जातुं हतुं, अने बीजी मुसीबत ए हती जे प्रवाह मापवानो छे ते प्रवाह न तो मापी शकातो, एटले आपणे समांतरमां आपणे मस्त मजानो शंट જોડતા, જેથી મોટા ભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થતો હતો। યાદ આવે છે સ્ટોરી? ચલો એ બધી સ્ટોરી ઉપરથી જ આપણે છેલ્લે એવું અવલોકન આપેલું હતું કે શંટ તારનો અવરોધ જે શંટ છે તેનો અવરોધ બહુ બધું ઓછો હોવો જોઈએ। ને અવરોધ ઓછો ક્યારે થશે બેટા? અવરોધનું મસ્ત મજાનું જે સૂત્ર છે, સૂત્ર કયું હતું બેટા? અવરોધ R is equal to રોયલ અપોન એરિયા। રોયલ અપોન એરિયા બેટા, શંટ તાર માટેનો આ જે અવરોધ છે તે ખૂબ જ નાનો હોવો ફરજિયાત છે। અવરોધ નાનો ક્યારે થશે બેટા? જો લંબાઈ ઓછી હોય, વેરી ગુડ, અને એરિયા કેવું હોય બેટા? વધારે હોય તો જ બેટા શંટ તારનો અવરોધ નાનો થશે। એટલે જે શંટ તાર માટેનો જે અવરોધ છે તે કેવો હોય, એના માટેનો જે વાયર છે તે કેવો હોવો જોઈએ? લંબાઈ ઓછી રાખવાની છે, તો લંબાઈ ટૂંકી અને બેટા એરિયા વધારે રાખવાનું થવાનું છે। તો આન્સર આવશે જાડો અને ટૂંકો, એરિયા વધારે લંબાઈ ટૂંકી। થેન્ક યુ બચ્ચા પાલડી, થેન્ક યુ સો મચ।